આજ ગામનો દાખલો કાલની ઘટના સત્ય કે મેલડી શું કરે સાહેબ પછી મેલડી મઢમાં બેઠી હોય તો ભલે ગામના ઝાંપામાં બેઠી હોય તો ભલે કોઈ નાના એવા ગોખલામાં બેઠી હોય તો ભલે કે જેથી બાપ ડોક્ટર નું ભણતર પૂરું થાય ને ત્યાંથી મારી મેલડીના નામનો એકડો કૂટાય છે હા કોઈ પણ ડોક્ટર હોય ને એને સાથે ઠોકીને કહી દેજો બાપ તારું જે ટેકનોલોજી નું ભણતર જે વિજ્ઞાન નું પૂરું થાય ને ત્યાંથી અમારી મેલડી નો એકડો કૂટાય સાહેબ સાહેબ હજી કદાચ બે પાંચ થી આઠ થી થયા છે હે મારી સંજુબાના આંગણે બેઠેલી મારી દુબળા માણસની દેવી મેલડી રહી સાહેબ આજે આપણા માંડવા નીચે ઉભા પ્રવીણસિંહ એને હમણાં મને વાત કરી હતી કે બાપ દુનિયાની માલિપા મેલડી કેવી હોય જોવી હોય ને તો જગતની માલિપા સમય આવે ત્યારે ખબર પડે એમના ભાઈના ઘરે નાના બાબાનો જન્મ થયો કદાચ આપ ગામ જાણતા હશો સાહેબ ઈ ડિલિવરી નો કેસ બોટાદ ની માલિપા દાખલ કર્યો અને બાબાનો જન્મ થયો અને બેન ને ખૂન પડતું બંધ નતું થતું અને ડોક્ટરે એટલું કીધું આ પ્રવીણસિંહ ને અહીંયા ઘરે આવેલા ફોન કર્યો એના ભાઈએ કે ભાઈ ઝડપથી આવો બોટાદના ડોક્ટરો પોતાની જે કઈ કામ કારીગરી હતી પરિપૂર્ણ કરી થાકી હાથ ઊંચા કરીને કીધું કે આ બેનને તાત્કાલિક અમદાવાદ કે ભાવનગર લઈ જાવ સાહેબ હે અને તેથી પ્રવીણસિંહના કાને ફોન આવ્યો ડોક્ટરની હારે વાત કરી સાહેબ શું છે કે ભાઈ અમારી કારીગરી પૂરી થઈ ગઈ અમારો દિમાગ જે મગજ કામ કરે બંધ થઈ ગયો અને અમારું ભણતર અહીં પૂરું થઈ ગયું આ બેન ને તમારે બચાવવા હોય 100% કેસ સિરિયસ છે આને બચાવવા હોય અહીંથી તમે ભાવનગર લઈને અમદાવાદ લઈને વહી જાઓ નકર કેસ બસ છે ને બાપ અને તેથી સાહેબ આજ પ્રવીણસિંહ મોજૂદ છે અને 8 દિવસની ઘટના છે મેલડી શું કરે એ વાત કરું છું બાપ ઉભા થઈ અને કોઈને નો કઈ કીધું સાહેબ એ નાના એવા ગોખલામાં બેઠેલી મારી સતુભાની પૂજેલી મેલડી પાસે જઈને ખાલી 3 અગરબત્તી કરી સાહેબ 3 અગરબત્તી કરીને એટલું કીધું કે એ માં મારી દુનિયાની માલપા ડોક્ટરો તો થાકી ગયા પણ મારી મેલડી તોય થાકી ગઈ બાપ દીકરો દેવાનું વચન આપ્યું પારકા ગામના સીમાડે જઈને લૂંટવા બેહી ગઈ મારા બાપ ની દેવી પણ હાંભળમાં જો રાજ્ય કદાચ તન મન ધન થી તારા નામની માળા કદાચ અમારા હાડ ની માલિપા મારા હૃદયમાં ફરતી હોય ને બાપ મારી અહીં તને 3 અગરબત્તી કરી અને અહીંથી નીકળું છું બાપ બોટાદ ની માલિપા જાઓ અને અહીં તારી 3 અગરબત્તી પૂરી થાય ને બોટાદ ની બજારમાં ડગલું માંડું એ કદાચ હોસ્પિટલ ના પગથિયા ચડું ઈ પેલા જો હોસ્પિટલ ના પગથિયા તું ચડી જા અને ડોક્ટર એમ કે કાની માલપાવે કાઈ નથી ક્યાંય લઈ નથી જવા તો અમને એમ થાય કે અમારા બાપ ની મેલડી અમારા ભાલે છે નહીતર મારી અમારી ભક્તિ માં અમારા વડવા ની ભક્તિ માં ભૂલ
માંથી પ્રવીણસિંહ જેથી હાલતા ધ્યાન તેથી ગોખલામાં બેઠી બેઠી મારી મેલડી મનોમન વાત કરે કે એ પ્રવીણસિંહ દુનિયાની માલિપા તારે મને મેલડીને જોવી છે ને બા હે કદાચ બોટાદની હોસ્પિટલના પગથિયા ચડ તારી પહેલા કદાચ જો હું મેલડી પગથિયા ચડી અને અહીંથી જાન ડોક્ટર કદાચ તને એમ કે 40% હારું છે ને ત્યારે તું ડોક્ટરને ખાલી એટલું કહેજે 40% હારું છે ને હે અને તેથી પ્રવીણસિંહના જીવનની માલિપા મારી મેલડી બેઈ ગઈ તેથી હાથ ડોક્ટરને પ્રવીણસિંહ એટલું કીધું સાહેબ 40% નહીં હવે કદાચ મરી જાય તો અહીંયા જીવે તો અહીંયા દુનિયાની માલિપા જગતની માલિપા 100% હારું કરે તો મારી સંજોગ